ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો અવનવા કિમિયા અપનાવી દારૂ ઘુસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં ડીસા તાલુકાના ભીલડી પાસેથી પણ સાબુની પેટીઓ નીચે છુપાવીને લઈ જવાતી દારૂ ભરેલી ટ્રક પોલીસે ઝડપી પાડી છે અને કુલ 47.46 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત બે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ રોજબરોજ લાખો ને કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થાય છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદ નડીને આવેલો છે અને તેથી જ રાજસ્થાનમાંથી મોટાભાગે બનાસકાંઠામાં થઈને ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે ગત મોડી રાત્રે ડીસા તાલુકાના ભીલડી પોલીસ PSI સાગરભાઈ આહિર તેમજ તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે દારૂ ભરેલી એક શંકાસ્પદ ડીસાથી રાધનપુર તરફ જઈ રહી હોવાની માહિતી મળતા તે ટ્રકને અટકાવી તલાશી લીધી હતી. તે દરમિયાન ટૂંક સમયમાં સંતુર સાબુની પેટીઓ નીચે દારૂની પેટીઓ સંતાડેલી હોવાનું માલુમ પડ્યું હતું, જેથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 4896 બોટલો જપ્ત કરી હતી. સાથે જ સાબુ અને ટ્રક સહિત કુલ 47.46 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે હરિયાણાના ટ્રક ચાલક ગુરપ્રીતસિંહ જાટ અને કુલવિંદરસિંહ જાટ સહિત બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિકાસ પ્રજાપતિ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.